સુરતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો. પલસાણાના કારેલી ગામમાં ચાલતો હતો વેપાર. અંદાજિત કિંમત રૂપિયા 51.409 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટીએસને ફરી એકવાર સફળતા મળી છે. ડ્રગ્સ ઝડપવા માટે તેઓએ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. અંદાજિત કિંમત રૂપિયા 51 લાખથી પણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી પર્દાફાશ કર્યો છે. હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા. એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી ત્રણે પકડાઈ ગયેલ છે. કુલ 51 કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી 51 કરોડ કોઈ લાયસન્સ એની પાસે છે નહીં. એક જૂનો શેડ હતો, એને 20,000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે, એની માલિકી છે, એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે. છેલ્લા 1.5 મહિનાથી એને ભાડે રાખ્યું.